જો વિદ્યાર્થી મિત્રો, હું છું નિશિત સર, હોમ ક્લાસીસ થી. આજે આપણે નામાના મૂળ તત્વો વિષયમાં પ્રકરણ 4 જે શરૂ કર્યું હતું એમાં જે ઉદાહરણ 9 છે એમાં પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું બંને સાથે બનાવવાની જે ચર્ચા કરવાની છે એટલે લઉં છું. સામાન્ય રીતના દાખલો જે ચોથા ચેપ્ટરના માર્કનું વેઇટેજ છે એ પ્રમાણે પૂછવાની શક્યતા ઓછી છે, પણ પાંચમું છે છઠ્ઠું ચેપ્ટર જે છે તેના દાખલા સરળતાથી કરી શકો એના માટે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. તો વિડીયોને તમે ધ્યાનથી જોશો. આપણી પાસે અત્યારે એની રકમ આ રીતના આપેલી છે જે આપની સમક્ષ રજૂ છે. જુઓ ઉદાહરણ નંબર 9 ની રકમમાં આપણે ધ્યાન આપશું કે હાર્દિક અને અલ્પેશ એક પેઢીના ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ 5:3 આ જૂનું છે, બદલીને 3:2 કરવા માંગે છે, આ નવું છે, આને ધ્યાનમાં જ નહીં લે. મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન નક્કી કર્યું, પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું, પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. અત્યાર સુધીના દાખલામાં એક ખાસિયત વધારાની છે કે મૂડી ખાતાય છે અને ચાલુ ખાતાય છે, મતલબ આપણે જે કાંઈ આ નફા નુકસાન ફાળવણી જે છે કરશું, પુનઃમૂલ્યાંકનનું જે કાંઈ નફો ખોટ આવશે એ ચાલુ ખાતે લઈ જશું. આના સિવાયની મૂડી દેવા બાજુ આપણી પાસે તૈયાર છે, મિલકત લેણા પણ રકમ આપ્યા છે. હવે અહીંયા વધારાની માહિતીના હવાલા આપણે ટીક કરતા જઈએ. જેમ 11મા ધોરણમાં આપણે વાર્ષિક હિસાબમાં હવાલા ટીક કરતા એ પ્રમાણે કરીએ કે જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરો, મતલબ આને પહેલો હવાલો આપીએ. ફર્નિચરની કિંમત 90%, મતલબ કે આ 2 નંબર. યંત્રોની બજાર કિંમત 72,000 છે એટલે યંત્રોને 3 નંબર આપીએ. સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 10% ઓછી, મતલબ આને આપણે 4 નંબર આપીએ. દેવાદારો પર 3600 ગાલખા ધનામત, દેવાદારોની ગાલખા ધનામત છે, મતલબ આને આપણે 5 નંબર આપીએ. લેણદારોમાંથી 5000 ચૂકવવાનું નથી એટલે લેણદારો જે મૂડી દેવા બાજુ આપ્યા છે એને આપણે 6 નંબર આપીએ. અને બેંક ઓવરડ્રાફ્ટ પરનું વ્યાજ, મતલબ બેંક ઓવરડ્રાફ્ટ જો અહીંયા છે આપણી પાસે ચૂકવવાનું બાકી વ્યાજ જે રહી ગયું છે એને આપણે 7 નંબર આપીએ. આપણી પાસે હવાલા ટીક થઈ ગયા છે. તો મિત્રો આ 2 રીતના દાખલો ગણી શકો. એક તો પહેલા તમે હવાલાની બધી એન્ટ્રી ડબલ આપી દો, મિલકત લેણા મૂડી દેવા બધી ગોતી ગોરી મૂકી દેવા અને દાખલો પૂરો કરી વધારાની વિગતો જે વધી આ પાકા સર્વે વધી છેલ્લે આપી, પણ આપણે એક પછી એક ચેક કરતા જાય એ રીત શીખીએ. બહુ સરળ પડશે કારણ કે બધું કઈ રહી નહીં જાય. અને મિત્રો ધ્યાન રાખો, હવાલો હોય તો 2 અસર, બાકીની વિગતોની 1 અસર. તો એ મુજબ આપણે પહેલા ખાતા આંકી નાખીએ. ખાતા આંકવા જરૂરી છે. પુનઃમૂલ્યાંકન ખાતું, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા ઉધાર અને જમા, અડધા પેજ જેવું આંકી શકાય. પાકું સરવૈયું આંકવું હોય તો હાર્દિક અલ્પેશની પેઢીનું પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું, એમાં ઉધાર જમા લખાતું નથી. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા, ટેકનિકલી જુઓ તો આ જમા થાય અને આ ઉધાર થાય, ઉલટી વસ્તુ આની અંદર આવશે. હવે આપણે રકમને જોઈએ તો સૌથી પહેલા મૂડી ખાતા છે અને ચાલુ ખાતા હોવાથી મૂડીમાં કોઈ ફેરફાર ન થાય, મતલબ આ મૂડી ખાતા આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એમને જેમ આપ્યા છે એમ લખી નાખીએ તો પહેલી એન્ટ્રી પડી ગઈ. હાર્દિક અને અલ્પેશની મૂડી જેમ આપી છે એમ લખી આઉટરમાં કાઢી લીધી. રેડી, બીજો પોઈન્ટ જોઈએ. હવે આપ્યા ચાલુ ખાતા. મિત્રો 11મું ધોરણ યાદ કરીએ કે જ્યારે આપણે વાર્ષિક હિસાબ કરતા ત્યારે નફો કે ખોટ લખવા માટે જગ્યા છોડતા, એ જ રીતના ચાલુ ખાતા ન ખોલવા હોય, ખોલી શકો, ખાતા ખોલીને પણ થાય, પણ આમાં બહુ એન્ટ્રી નથી એટલે ચાલુ ખાતાને આપણે નીચે નફાની જગ્યા કે ખોટ લખવાની જગ્યા છોડીને ચાલુ ખાતા પણ આપણે મૂડી દેવા બાજુ લખશું. કઈ રીતના? ચાલુ ખાતા હાર્દિક 1,55,000, હવે વચ્ચે જગ્યા છોડી દઈ અને પછી અલ્પેશ લખી 1,00,000 રૂપિયા, નફો કે ખોટની જગ્યા અહીંયા રાખી દીધી છે. આટલું કર્યા પછી આગળનો પોઈન્ટ જોઈએ તો લેણદારો આપ્યો છે અને એને છઠ્ઠો હવાલો લાગુ પડે છે. તો લેણદારો 35,000 ના છઠ્ઠો હવાલો એમ કે છે કે લેણદારોમાંથી 5,000 રૂપિયા ચૂકવવાના નથી, મતલબ એટલા ઘટે, 35 હતા 5 ગયા, વધે કેટલા? 30,000. મિત્રો એને એમ પણ લખી શકાય, જુઓ કે લેણદારો ઇનર કોલમ, અહીંયા તમે લેણદારો લખો ઇનર કોલમ 35,000 માઇનસ ઘટાડો 5,000 અને 30,000, ને ડાયરેક્ટ 30,000 લખો તો હાલે, લેણદારો 30,000. હવે લેણદારો 35 નહોતા ને 30 થઈ ગયા, મતલબ લેણદારો ઘટી ગયા. લેણદારો ઘટ્યા, કોક પૈસા માંગતા હતા, 5,000 નથી દેવા આપણે, તો આપણને ફાયદો થયો એટલે બીજી અસર હવાલાની આવે, પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ 5,000 લખવા પડે. આટલી એન્ટ્રી સાથોસાથ દેવાની રહેશે. લેણદારો પછી જુઓ
અહીંયા આવે છે આ એક 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 લીટી જોઈએ એટલે બેંક ઓવરડ્રાફ્ટ આવે છે અને સાતમો હવાલો કે 4500 નું વ્યાજ નોંધવાનું બાકી છે મિત્રો બાકી શબ્દ આવે એટલે ઉમેરી દેવાનું 90000 ના લે બેંક ઓવરડ્રાફ્ટ છે અને બાકી વ્યાજ ઉમેરી દે તો 90000 4500 એટલે 94500 થાય વ્યાજ બાકી છે મતલબ તમારે દેવું પડે એટલે ઉધાર થાય નુકસાન થાય ને એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર ચૂકવવા બાકી બેંક ઓવરડ્રાફ્ટ ના વ્યાજ ખાતે 4500 રૂપિયા આપી શકાય બરોબર ત્યારબાદ હવે આવે છે મિત્રો ચૂકવવા બાકી ખર્ચ આ એક જ છે મતલબ આની હવાલો નથી એટલે એક જ અસર આવે એક અસર ક્યાં આવે તો કે જ્યાં છે ત્યાં જ મૂડી દેવા મૂકી દેવાના 3500 તો મિત્રો અત્યારે જુઓ તો આપણો આ અડધો દાખલો પૂર્ણ થઈ ગયો કારણ કે મૂડી દેવાની સાઈડ પૂરી થઈ ગઈ હવે આ સાઈડ ચાલુ કરીએ જમીન મકાન 2 લાખ પહેલો હવાલો 25% નો વધારો કરો 2 લાખ ના 25% કરો એટલે 50000 થાય વધારો એટલે ઉમેર દીયો એટલે 2.5 લાખ નું જમીન મકાન થાય તો પેલા આપણે ઈ એન્ટ્રી આપીએ કે જમીન મકાન 2 લાખ પ્લસ 25% વધારો 50000 સરવાળો થઈને 2.5 લાખ રૂપિયા આવ્યા જમીન મકાન ના 25% વધે મતલબ ફાયદો થયો ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન માં યસ જમા બાજુ આવે જમા બાજુ લખવાના 50000 રૂપિયા ખબર પડતી જાય અને આ રીતના જ કરતું રહેવાનું છે સરળ વસ્તુ છે અને ધ્યાન રાખીએ એટલે આ દાખલો સરળતાથી થઈ પણ શકે છે ત્યાર પછીની સમજીએ જમીન મકાન પછી યંત્રો 80000 ના ત્રીજો હવાલો વાંચવો પડે કે યંત્રોની બજાર કિંમત 72000 ની છે 80 માંથી 72 કરવાના છે ઘટે ને હા 80000 છે ને 72 કરો કેટલા ઘટ્યા 8000 ઘટ્યા તો એની એન્ટ્રી આપીએ યંત્રો 80000 ઘટ્યા 8000 થયા 72000 યંત્રોની કિંમત ઘટી એટલે નુકસાન જાય નુકસાન ક્યાં આવે યસ પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ યંત્રો ખાતે 8000 રૂપિયા લખી નાખો ત્યાર પછી ફર્નિચર છે યંત્રો પછીનું અહીંયા ફર્નિચર છે 40000 નું બીજો હવાલો 90% સુધી ઘટાડો સુધી કીધું એટલે આઉટર ની રકમ થાય 40000 ના 90% એટલે 36000 તમારે કરવાના છે 40 માંથી 36000 કરો તો કેટલા ઘટે 4000 યસ તો ફર્નિચર 40000 ઘટાડો 10% થાય 90% સુધી 100 માંથી 90% સુધી લેવો તો 10% ઘટા 4000 ઘટા 36000 આવ્યા આ ઘટાડો થયો નુકસાન થયું પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ 4000 આવે ત્યાર પછીનો પોઈન્ટ હવે જુઓ ફર્નિચર પછી અહીંયા આવે છે રોકાણો અહીંયા હવાલો નથી તો રોકાણો 60-60000 પાકા સરવૈયામાં એમ નેમ આપણે મૂકી દઈએ રોકાણો 60000 મિલકત લેણામાં લખાઈ ગયા રોકાણ પછી જુઓ મિત્રો આખર સ્ટોક આવે છે 45000 ને ચોથો હવાલો લાગુ પડે છે ચોથો હવાલો વાંચી કે આખર સ્ટોક ની ચોપડે કિંમત મતલબ કે આ 45000 રૂપિયા એ બજાર કિંમત કરતા 10000 ઓછા છે મતલબ કે આ 45000 છે ને ઓછા છે ઓછા હોય તો શું કરવું પડે હા વધારવા પડે તો ચોથા હવાલાને ન્યાય આપીએ આખર સ્ટોક 45000 વત્તા 10000 વધ્યા થઈ ગયા 55000 મિલકત વધી તો આપણને ફાયદો થાય ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે મિત્રો જમા બાજુ અહીંયા 10000 ની બીજી એન્ટ્રી આપી દેવાની થાય રેડી આગળ જોઈએ સ્ટોક પછી આવે છે દેવાદારો 30000 દલખત અનામત 1500 આઉટર 28500 હવાલા નંબર 5 હવાલો 5મો છે કે દેવાદાર પર 3600 ગલખત અનામત ની જોગવાઈ આપણે કુલ રાખવાની છે હવે હવાલામાં જે ગલખત અનામત કીધી હોય ને એ જ આપણે અહીંયા બાદ કરવાની અત્યારે ભલે 1500 છે અહીંયા પણ જ્યારે આપણે એન્ટ્રી આપીએ ત્યારે આપણે બાદ કરવાના કેટલા જો એ 3600 જ બાદ થયા કારણ કે હવાલો છે એ આપણે મિલકત લેણામાં ધ્યાનમાં લેવાનો 30000 માઇનસ ગલખત અનામત 3600 વૈધા 26400 હવે મિત્રો એક તમારું ધ્યાન દોરું છું રકમમાં પાછું ગાલખા જનામત અહીંયા છે કેટલી 1500 મતલબ અત્યાર સુધી આપણે 1500 નું નુકસાન થતું હતું હવે આપણે કેટલું કરવાનું છે કુલ 3600 નું મતલબ નુકસાન કેટલું વધ્યું તો 3600 માંથી 1500 કાઢો કેટલા વધે ડિફરન્સ કાઢો તો 3600 માંથી 1500 કાઢો એટલે 2100 વધે આ 2100 રૂપિયા અહીંયા ગાલખા જનામત નું નુકસાન તરીકે બતાવવા પડે કારણ કે ગાલખા જનામત
1500 માંથી આપણે 3600 કરીએ એટલો નુકસાન વધાર્યું, તો જેટલો નુકસાન વધાર્યું એટલો જ ઉધાર બાજુ એન્ટ્રી પડે. સમજાણું? નો સમજાય તો એક બે વાર વિડિયો જોશો તો આઈડિયો આવશે. ત્યાર પછી હવે અહીંયા હવાલા પૂરા થઈ ગયા છે, હવે લેણી ઊંડી 15000 સીધી જવા દેશું, મળવા બાકી આવક 5000, મિલકત લેણામાં લખી નાખશું, રોકડ સિલક 1,10,000, કોઈ હવાલો નથી, તો ત્રણે ત્રણ એન્ટ્રી આપણે પાકા સરવૈયામાં મિલકત લેણામાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર લખી નાખશું. હવે મિત્રો ચેક કરી લઈ કે કોઈ હવાલામાં કે ક્યાંય બાકી રહેતું નથી ને, તો અહીંયા જુઓ જોઈએ સાથે સાથ હવાલાનું બધી એન્ટ્રી અહીંયા પૂરી થઈ ગઈ છે, મતલબ કે આ દાખલાનો મોટો ભાગ આપણે એન્ટ્રી આપી ચૂક્યા છીએ. હવે શું કરવાનું? તો આપણી પાસે અત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું અને પાકું સરવૈયું પડ્યું છે. સૌથી પહેલા ખાતા બંધ થાય ને પછી જ સરવૈયું બંધ થાય, તો સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. હવે મિત્રો અહીંયા જુઓ જમા બાજુ મોટી મોટી રકમો છે, 50,000, 10,000, 5,000, એનો સરવાળો પહેલા કરીએ, 65,000 ઉધાર બાજુ મૂકી દઈ. એમાંથી આ જમા બાજુની બધી વિગતો બાદ કરી, 65,000 -4,000 -8,000 -2100 -4,500 કરવાથી 46,400 મળે. હવે આ 46,400 જે નફો છે, કારણ કે જમા બાકી છે, આ નફાને કયા પ્રમાણમાં વેચશું? તો કે જે જૂનું પ્રમાણ છે 5:3 માં વેચવાનું છે, આ ધ્યાનમાં લેવાનું નથી. જૂના પ્રમાણમાં જ આ નફો વેચાય, 5:3 માં આપણે વેચણી કરીએ. તો આપણી પાસે આ જે 46,400 છે એમાં હાર્દિકના ભાગે 46,400 × 5:3 છે એટલે ભાગ્યા 8 કરવા પડે. તો કેલ્ક્યુલેટરમાં કરો, 46,400 × 5 ભાગ્યા 8 એટલે 29,000 આવશે. અને અલ્પેશ માટે 46,400 × 3, કારણ કે એનો ભાગ 3 છે, ભાગ્યા 8 એટલે 17,400 આવે. રેડી? તો આ ખાતું આપણું અહીંયા પૂર્ણ થઈ ગયું છે. હવે મિત્રો આ ઉધાર બાજુ આ નફો મળ્યો આપણને, ભાગીદારના ચાલુ ખાતે તમારે ટ્રાન્સફર કરવાનું છે. ઉધાર બાજુનો જે નફો છે એ ટ્રાન્સફર કરો તો ચાલુ ખાતામાં જમા બાજુ થાય, અને નફો હોય તો હંમેશા ચાલુ ખાતામાં અહીંયા ઉમેરાઈ જાય. તો હાર્દિકમાં કેટલા ઉમેરશું? યસ, આ 29,000 આવ્યા, હાર્દિકમાં અહીંયા ઉમેરી દઈ. 1,55 + 29 એટલે 1,84,000 થાય. અલ્પેશના 17,400 અલ્પેશમાં ઉમેરી દઈ, 1,00,017,400 એટલે 1,17,400. અને આ બંનેનો સરવાળો કરો, 1,84 + 1,17,400 એટલે 3,01,400 આવે. હવે મિત્રો શું કરવાનું? તો કે મૂડી દેવાનો સરવાળો કરવાનો અને મિલકત લેણાનો સરવાળો કરવાનો, બંને સમાન થવો જોઈએ. મૂડી દેવાનો સરવાળો 6,29,400 આવે છે, એ જ રીતના મિલકત લેણાનો સરવાળો પણ એકવાર કેલ્ક્યુલેટરમાં ચેક કરો તો 6,29,400 આવે. તો આ રીતના આ બંને ખાતા સાથે હોય ત્યારે આપણે પૂર્ણ કરવાના રહેશે અને એન્ટ્રી આપવાની હશે. મિત્રો હજી કહું છું કે આમાં કોઈ પણ પોઈન્ટ ન સમજાય તો નીચે જે સ્ક્રોલિંગ થાય છે મોબાઈલ નંબર તેમાં પૂછી શકો છો, અથવા ક્લાસ ખુલે ત્યારે પણ પૂછી શકો છો. અને એક બે વખત વિડીયો ધ્યાનપૂર્વક જોશો તો પણ સમજાઈ જશે આવી હું આશા રાખું છું. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા પોઈન્ટ આ ચોથા ચેપ્ટર લઈને આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. ગુડ બાય.